આજનો આપણો ટોપિક છે સંભાવના, બરાબર? સંભાવના કે જેને ઇંગ્લિશ માં પ્રોબેબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. પ્રોબેબિલિટી એટલે સંભાવના. કોઈ ઘટના બનશે કે નહીં એનો પહેલેથી તમે જે ગેસિંગ કરો ને, ધારણા કરો ને, એને કહેવાય સંભાવના. ઘટના બની નહીં હોય પણ એની પહેલા તમે વિચારશો કે ઘટના બનશે કે કેમ. એટલે સંપૂર્ણ ચેપ્ટર છે એ ઘટના ઉપર આધારિત છે, ઘટના બનવાની સંભાવના ઉપર. તો સૌથી પહેલા થિયરીટિકલ વાત કરીએ, જે પ્રશ્ન થિયરી આધારિત પૂછાય સંભાવના. તો સૌથી પહેલો પ્રશ્ન એવો પૂછાય કે અશક્ય ઘટના હોય એની સંભાવના કેટલી થાય. અશક્ય ઘટના હોય એની સંભાવના કેટલી થાય? અશક્ય ઘટના એટલે કેવી? ધારો કે તમને એવું કહેવામાં આવે કે કાલે સૂર્ય છે એ પશ્ચિમમાંથી ઉગશે. ઉગે કોઈ દિવસ? અથવા તમને એવું કહેવામાં આવે કે આજે હું ચેપ્ટર જે ભણાવું એ ઘરે જઈને તમે એના દાખલા ગણશો, ગણો તમે કોઈ દિવસ? એટલે કે એવી ઘટના છે જે કોઈ દિવસ બનવાની જ નથી. તો જે ઘટના કોઈ દિવસ બનતી નથી એવી ઘટનાને શું કહેવાય? અશક્ય ઘટના. જે ઘટના બનવાની જ નથી એની સંભાવના કેટલી આવે? ઝીરો આવે, એટલે કે શૂન્ય. હવે એવી ઘટનાની વાત કરીએ કે જે ચોક્કસ બનતી હોય, બરાબર? જેમ કે આપણે સૂર્યનું ઉદાહરણ લીધું કે સૂર્ય છે એ પૂર્વમાંથી ઉગશે. તો ભાઈ રોજ ઉગે જ છે, એમાં કોઈની પરમિશનની જરૂર નથી. એટલે આને કહેવાય સનાતન સત્ય ઘટના અથવા તો ચોક્કસ ઘટના. જેમ કે હું તમને ગણિત ભણાવીશ, સારું ભણાવીશ, તો ભણાવું જ છું, એમાં કઈ નવું નથી. તો જે ઘટના ખરેખર બનવાની જ હોય, ચોક્કસ હોય અથવા તો સનાતન સત્ય ઘટના હોય એની સંભાવના કેટલી આવે? આખું પિક્ચર છે આની વચ્ચે ચાલશે, ઝીરો અને એક ની વચ્ચે. ઝીરો એટલે અશક્ય ઘટના, અને શક્ય અથવા તો સનાતન સત્ય ઘટના અથવા તો ચોક્કસ ઘટના એની સંભાવના આવશે એક. ક્યારે પણ કોઈ સંભાવના છે એનો જવાબ માઇનસ માં નહીં આવે. તમે ક્યારે એવું નહીં જો કે કોઈ ઘટના છે એની સંભાવના માઇનસ પાંચ મળી, કે ક્યારે ઘટના છે એની સંભાવના માઇનસ બે મળી અથવા તો આઠ મળી. આવા જવાબો ક્યારેય મળશે નહીં. જવાબ હંમેશા શેની વચ્ચે આવશે? શૂન્ય અને એક ની વચ્ચે. ઓછામાં ઓછું મૂલ્ય આવશે શૂન્ય, વધુમાં વધુ મૂલ્ય આવશે એક. બરાબર? આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે અશક્ય ઘટના હોય એનું મૂલ્ય કેટલું હોય, તો કેટલું હોય? શૂન્ય. બરાબર? ક્લાસ થ્રી માં પૂછાય, યુપીએસસી માં લગભગ નહીં પૂછે. બીજો એક પ્રશ્ન એવો પૂછાઈ ગયો છે કે અશક્ય ઘટના કયા ચિહ્ન વડે દર્શાવી શકાય. આ પણ પૂછાઈ ગયો પ્રશ્ન. તો અશક્ય ઘટના દર્શાવવા માટે બે ચિહ્ન છે. એકા આને કહેવાય ખાલી ગણ કહેવાય ને, બરાબર? આના વડે પણ દર્શાવી શકાય અને ફાઈ અને ખાલી ગણ જ કહેવાય ને, આના વડે પણ દર્શાવી શકાય. તો આ બંને ચિહ્નો કોના છે? અશક્ય ઘટના દર્શાવવા માટેના છે. બરાબર? તો સંભાવનાની અંદર બેઝિક માહિતી શું છે? તો કે અશક્ય ઘટના હોય એની સંભાવના ઝીરો થાય, સનાતન સત્ય ઘટના હોય અથવા ચોક્કસ ઘટના હોય એની સંભાવના એક થાય. એટલે કે વધુમાં વધુ સંભાવના એક, ઓછામાં ઓછી શૂન્ય. અને આની જે આના ચિહ્ન છે એ કયા કયા છે? ખાલી ગણ અને. આ મેઇન વસ્તુ છે, આ થિયરીટિકલ માહિતી છે. સંભાવના એક જોવા જઈએ ગણિત ની અંદર તો આમ સૌથી સહેલું ચેપ્ટર કહી શકાય. શું કામ? ગણિત નું તમે કોઈ પણ ચેપ્ટર લ્યો ને એની અંદર ઘણા બધા સૂત્ર હોય, ઘણી બધી મેથડ હોય હોય છે ને, બરાબર? પણ આ એક ચેપ્ટર એવું છે કે જેની અંદર એક જ સૂત્રથી આખું ચેપ્ટર તમે ગણી શકશો. અને એ બહુ સૂત્ર નાનું અને સારું છે. સૂત્ર આવું છે, કોઈ પણ ઘટનાની સંભાવના બરાબર અપેક્ષિત પરિણામ અને એના છેદમાં કુલ પરિણામ. બરાબર? આ એક જ સૂત્રથી આખું ચેપ્ટર ચાલશે. સંભાવના બરાબર અપેક્ષિત પરિણામ છેદમાં કુલ પરિણામ. બરાબર? જો તમને આટલું આવડતું હોય તો તમે સંભાવના લગભગ બધા દાખલા છે આ સૂત્રથી ગણી શકશો. બરાબર? ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા
તમારી પાસે માહિતી હોવી જોઈએ કે આ ચેપ્ટર માંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે, બરાબર? કેવા પ્રશ્ન પૂછાય છે આ ચેપ્ટર માંથી, શેની સંભાવના પૂછાય છે, તમે જોયા હોય ક્યારેક, રકમ વાંચી હોય જૂના પેપરમાં, કેવા પ્રશ્ન પૂછાય છે? એક પેટીમાં બોલ હોય અલગ અલગ કલરના, હા, પેટી ની અંદર અલગ અલગ રંગના બોક્સ દડા પડ્યા હોય, પછી એમ કે એક દડો ઉપાડો ને બે દડા ઉપાડો ને લાલ રંગનો ઉપાડો ને કાળા રંગનો ઉપાડો, કા દડાની બદલે ક્યારેક શર્ટ પડ્યા હોય, શર્ટની બદલે ક્યારેક રૂમાલ પડ્યા હોય, ટૂંકમાં અલગ અલગ કલરની વસ્તુ પડી હોય, એક એક કરીને તમારે ઉપાડવાની હોય, ક્યારેક એક, ક્યારેક બે, ક્યારેક વધીને ત્રણ. હાલો આ પ્રશ્ન પૂછાય છે, બરાબર? જીપીએસસી માં આ જ પૂછાશે, બરાબર? કારણ કે આ ટફ લેવલ કહેવાય. આ સિવાય સિક્કો ઉછાળી, સરસ, સિક્કા આધારિત પ્રશ્ન પૂછાય, એક સિક્કાને એક વાર ઉછાળો ને બે વાર ઉછાળો ને ચાર વાર ઉછાળો, બે વખત છાપ આવી જોઈએ, બે વખત કાટ આવી જોઈએ, આ બધું પૂછાય છે ને, પૂછાય છે. હાલ પણ આ લગભગ ક્લાસ 3 સુધી બરાબર છે, જીપીએસસી માં સિક્કામાં દાખલા નહીં પૂછાય, છતાં આપણે શીખશું. પછી કાર્ડના પૂછાય છે, બરાબર? સૌથી વધારે ક્લાસ 3 ની અંદર પૂછાતા હોય તો પત્તાના દાખલા, કે 52 પત્તાની એક કેટમાંથી પત્તું ખેંચવામાં આવે અને એ પત્તું રાણીનું હોય એની સંભાવના કેટલી, કે વધીને એવું કે રાણીનું હોય અથવા ચરકટનું હોય, અથવા તો એમ કે કલર વાળું હોય, અથવા તો આવા કલરનું હોય, બરાબર? અથવા તો એમ કે ચિત્ર વાળું હોય, બરાબર? અથવા તો એમ કે લાલ રંગનું હોય, આવા બધા પ્રશ્ન પત્તા આધારિત ઇન શોર્ટ પૂછાય. પછી કયા કયા પૂછાય છે હવે હું જ કહી દઉં છું. માર્ક આધારિત પૂછાય, કે એક વિદ્યાર્થીને 100 માંથી 35 માર્ક આવશે એની સંભાવના કેટલી, કે પાસ થશે તેની સંભાવના કેટલી, અથવા તો એને 0 માર્ક આવશે એની સંભાવના કેટલી, આ માર્ક આધારિત પ્રશ્ન પૂછાય. પછી કેલેન્ડર આધારિત પણ પ્રશ્ન આની અંદરથી પૂછાય છે, જેમ કે એક વર્ષમાં અથવા તો એક સાદા વર્ષમાં 53 મંગળવાર આવે એની સંભાવના કેટલી, 53 રવિવાર આવે એની સંભાવના કેટલી, આવું પૂછાય છે આ કેલેન્ડર આધારિત સંભાવના. પછી પાસા, બરાબર? કે એક સમતોલ પાસાને એક વાર ઉછાળવામાં આવે અથવા તો બે વખત ઉછાળવામાં આવે અથવા તો ત્રણ વખત ઉછાળવામાં આવે, તો એના આધારિત પ્રશ્ન પૂછાય, કે બંને નંબરો સરખા હોય, પાસા તો ખબર છે ને, લૂડો રમો છો ને બધા, બરાબર? તો એના આધારિત પ્રશ્નો પણ પૂછાય, બરાબર? આટલા પ્રશ્ન લગભગ આની અંદરથી પૂછાય છે અત્યાર સુધી પૂછાય, બરાબર? તો એક એક કરીને આપણે શરૂઆત કરીએ. એટલે માહિતી ખાલી લખી લો, થોડીક કામની છે. અચ્છા,